आज खोड़ाल खोड़ल हूँ करूँ अन करूँ अंतर तीय साद ए मारी बेरे रेजे माँ भगवती ए आज मारी पूरी कर जे तुहा अवे तो नथी सेवा तुमा आ दुख मारा थी नथी सेवा तू तो दयानी देवी छो मा जूनागढ़ नी रैयत ना रखोभा करवा माटे तारी पासे हूँ दयानी भीख मांगू छू मा भीख मांगू छू पधारो पधारो पुरोहित जी बैसो ठीक छे पधारो पुरोहित जी पधारो घणी खम मारा डियास ने बाप सीधे पधारवू पड़ू पुरोहित जी कई खबर अंतर खबर तो घनी सारी छे धारी ना महाराज नो खास कहण छे तेमनी पुत्री सोमल देने जूनागढ़ नी पटराणी बनावी छे जेमा आपनी शू इच्छा छे आ तो सोना मा सुगंध भळवा जेवी वात छे सोमल देना खूब खूब वखाण तो मैं पण बहु सांभळ्या छे जूनागढ़ ना महल मा लक्ष्मी पगला पड़वा मांगता होय तो वार न लगड पुरोहित जी हा महाराज सोमलदे छे तो साक्षात देवी स्वरूप अने आमे महाराज सिंहणना दूध तो सोनाना पात्रमां जिलाई ने आप कहो तो धारीना महाराज ने केण मोकलावी दो जेवी मां खोड़ियानी कृपा धारीना महाराज ने शुभ समाचार साथे चूंदड़ी अने नाळियेर मोकली दो सोमलदे माटे हृदयना अने राजना द्वार खुल्ला छे तो पछी महाराज आ लग्न ने पाका समझू ने हा बाप हा जसवंत તાત્કાલિક ગોળ દાણા લઈ આવો અને બધાના મોં મીઠા કરાવો અને પુરોહિતજીને સન્માનપૂર્વક રવાના કરો જેવી આજ્ઞા મહારાજ પ્રણામ આયુષ્યમાન ભવ કેટલી વાર છે બેટા બસ આવતા જ હશે બા પ્રણામ માં ઘણું જીવો મારા દીકરા આમ વહેલી સવારે પુત્રને કેમ યાદ કરવો પડે માં ચડતા સૂરજની સાક્ષીમાં થતા કાર્યો જ શુભ બને છે દીકરા આજ્ઞા કરો માં એવું તે શું કામ છે દીકરા મૂળરાજ જીવનની ધરતી સંધ્યાએ માનવીને ઘણા અભરખા થતા હોય છે એવા મને પણ થાય છે હા દીકરા મારે દામોકુંજ સ્નાન કરવા જવું છે જો પાટણપતિની ઈચ્છા હોય તો પાટણપતિ અંતે તો તમારો જ દીકરો ને આમ ઈચ્છા ન કરતા આજ્ઞા કરો માં આવી સો સો આજ્ઞાઓ તમારા દીકરાને શિરોમાન્ય છે દાસી જાઓ સુબેદારને તુરત બોલાવો મારા દીકરા આટલી બધી ઉતાવળ શાને હમણાં જ આપ કહો છો કે ઉગતા સૂરજની સાક્ષીએ થતા કાર્ય શુભ ગણાય તો પછી શુભ કામમાં વાર શું કામ કરવી મહારાજ મહારાજ તથા રાજમાતાની જય હો આજ્ઞા કરો પાટણપતિ આવો સુબેદાર રાજમાતાની આજ્ઞા છે કે તેઓને જૂનાગઢ દામોકુંડ સ્નાનની યાત્રા કરવી છે તાબડતોબ બધી તૈયારી કરો અને સંઘરૂપે પાટણમાંથી જે યાત્રાળુ જવા માંગતા હોય એમને મોકલવાની વ્યવસ્થા કરો બપોરના જમણ પછી સૌ રવાના થશે અને આ સાથે બધું જ સમજી ગયો મહારાજ કોઈ કમી નહીં રહે આજ્ઞા આપો આજ્ઞા છે
સેવક, હજી જૂનાગઢ ઘણો દૂર છે. સૌની રહેવાની અને વાળુની તૈયારી અહીં જ રાખો. જેવી આજ્ઞા. તારી જ રાહ જોતી હતી. રાણીમાં, રાણીમાં, આહો શું જોઉં છું? રાતોરાત તમારા શરીરમાં ફેર કેવો? કાલ સુધી તો તમે કેવા કુષ્ઠ અને રોગિષ્ઠ હતા, અને આજે આ સ્ફૂર્તિ ક્યાંથી? વાલી, આ બધો માં ખોડિયારનો જ પ્રતાપ છે. શું વાત કરો છો? હા વાલી, સાચું જ કહું છું. જો સાંભળ, કાલે સવારે દી ઉગે તું રાને જઈને શુભ સમાચાર આપી આવજે કે માં ખોડિયાની કૃપાથી દીકરા નવઘણનો જન્મ થયો છે. પણ એવું કેવી રીતે બને રાણીમાં? મને કઈ સમજાતું નથી. કઈ થયા વગર હું મહારાજને કયા મોઢે વધામણા આપું? એ જ તો કહું છું, આ બધી માં ખોડિયાની કૃપાથી જ બનું છે. આજ રાતે મને ઊંઘ નહોતી આવતી. દુઃખના માર્યા મેં ઝેર પીને જીવન ટૂંકાનું નક્કી કર્યું, અને માએ માએ મને સપનું દેખાડ્યું. Thank you.
ખમ્મા દીકરી, ઘણી ખમ્મા. મારી સોમલ દે, હું આવી ગઈ છું. મા. હા બેટા, હું આવી ગઈ છું. નવ નવ વર્ષ દુઃખી કર્યા પછી આવી મા. દીકરી સોમલ દે, તે આટલું દુઃખ ભોગ્યું છતાં મને કદી યાદ નથી કરી. તું બોલાવે નહીં તો હું ક્યાંથી આવું? એટલે ન આવી બેટા. અને આજે તે મને યાદ કરી એટલે આવી પહોંચી. હવે તારે દુઃખ વેંડારવું નહીં પડે. આ તો તારા પર થયેલા કામન ટુમનનો પ્રકોપ હતો. જો હવે એનો સમય પૂરો થઈ ગયો છે બેટા, હવે ચિંતા કરીશ નહીં. તારી કુકેથી દીકરાનો જન્મ થશે. નવ નવ વર્ષે દીકરો જન્મશે એટલે એનું નામ નવઘણ જ રાખજે. અને દીકરી, કાલે સવારે સૂરજ ઉગતાની સાથે જ દીકરાનો જન્મ થશે. તું રાને આ સંદેશો મોકલાવી દેજે. ના મા, ના. ક્યાં ખોટી પડું તો મારા જીવનનું શું થશે? ના બેટા, એવું કદાપી નહીં થાય. હું મા ખોડિયાર જ બોલું છું. જય મા ખોડિયારનો. મા, મા, મા. મા, તારી કૃપા અપરપાર છે મા. હે મા ખોડિયા, તની જાજા પ્રણામ માં. રાણી સોમલદે અને મહારાજનું જીવન તે ધન્ય કરી નાખ્યું માં. આ સોરઠની ધરતીનું દુઃખ માંગ્યું માં. નવ નવ વર્ષથી જેની રાજવાડી હતી તે શુભગાડી આવી ગઈ માં. મારા હરખનો પાર નથી. હું શું કરું સમજાતું નથી માં. હે માં, ખૂબ ખૂબ આભાર માં. વાલી બેટા, જો જરા ધ્યાનથી સાંભળ. કાલે વહેલી સવારે દી ઉગે તું રાડિયાશના શુભ સમાચાર દેજે. મહારાજને કહેજે કે જૂનાગઢનો વારસ આ સોરઠની ધરતી ખૂંદવા અને રાખોડનું નામ ઉજાળવા માં ખોડિયાની દેન તરીકે આવી પૂગ્યો છે. હરાણીમાં, આ વધામણા તો હું જ મહારાજને આપીશ. બસ વિચારું છું કે જડજડ કાલ સવાર પડે અને સુરત દાદાના કિરણો આ સુરતની ધરતીના માથે ઉતરે ને હું મહારાજ પાસે પહોંચી જાઉં. સવાર સવારમાં આટલી રગવાઈ થઈ? હા બાપ, વાત જ કંઈક એવી બની છે. બાપુને ઘણી ખમ્મા, સોરઠના ધણીને ઘણી ખમ્મા. બાપુ, વધામણા લઈને આવી છું. રાણીમાની કુકે દીકરાનો જન્મ થયો છે. લે વાલી, આ તો ઇનામ. શું વાત કરે છે વાલી, રાણીને કેમ છે? જય માખોડિયાર.
તે તો મારી લાજ રાખી લીધી, ખમ્મામાં જોગ માયા ખોડિયાર. હા બાપુ, આ બધી કૃપામાં ખોડિયારની જ છે. તમે ત્યાં આવો, રાણી સોમલદે તમારી વાટ જોઈને બેઠા છે. હા હા વાલી, જલ્દી ચાલ, મને ત્યાં લઈ જા જ્યાં સોમલદે પરમાર હોય. મારે મારા દીકરાનું મોં જોવું છે. રાણીમાં, રાણીમાં જાગો, મહારાજ નવગણનું મોં જોવા પધાર્યા છે. શું વાત કરે છે સોમલદે? સોમલદે, ક્ષમા કરજો સોમલદે, મારાથી તમને ઘણું દુઃખ અપાયું છે, પણ ધન્ય છે દુઃખ સહન કરનારીને. અંતે માં ખોડિયારની કૃપા થઈ અને આપણને સોરઠનો વારસ મળી ગયો. આખા સોરઠ પંથકમાં તમારી વાહ વાહ અને ઉજવણી થઈ રહી છે. મહારાજ, એમાં ક્ષમા માંગવાની ન હોય, તમે પણ દુઃખ ઓછા સહન કર્યા છે. ધન્ય છે રાકુળ દીપકને. આ તો તમારી મોટાઈ છે કે મારા જેવા ગુનેગાર ધણીને તમે આટલો પ્રેમ કરો છો. ચાલો દુખડા રોવાનું મૂકો અને કહો કે રાજકામ કેમ ચાલે છે? જ્યાં સુધી આ હીરો મારી પડખે છે ત્યાં સુધી જૂનાગઢનું કાંગરું પણ ખરે તેમ નથી. એમાં આ નવઘણ ના આવવાથી વધારે મજબૂત બનશે. મહારાજ, જસવંતસિંહ અને રાજપુરોહિતજી તમને મળવા આવ્યા છે. બહાર તમારી રાજ ઉભે છે. ચાલો રાણી, પુત્રને લઈ તેમની સામે બેસો. મહારાજ, માં ખોડલની કૃપાથી નવગણ સ્વભાવે માયાળુ, શૂરવીર અને યુદ્ધ કળામાં નિપુણ થઈ છે. પણ 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 શું પુરોહિતજી? તેના ભાગ્યમાં પિતાનું સુખ નથી. એટલે તે સમજ પડે એમ કહો. નવગણ સવ માસનો થતા બાપને માથે ભય સંકટ વંટોળની માફક આવે અને જીવ લઈને જ જાય. પણ છઠ્ઠો માસ એમખેમ પાર ઉતરે તો બધા સંકટમાંથી પાર ઉતરી ગયા સમજજો. મહારાજ, તમે ચિંતા ના કરો. હા સોરઠ ધણી, માં ખોડિયાર સૌના સારાવાના કરશે, સૌના રખોપા કરશે. ઘણી ખંભા બાપુને, જગતમાં કોઈ એવો પેદા નથી થયો કે સોરઠના ધણીને હાથ લગાડી શકે. રાણીમાં, હૈયામાં ધરપત રાખજો. રાણી, હવે હું ચિંતા મુક્ત થયો છું. રાકુળ અને સોરઠનો રક્ષણહાર આ ધરતી પર આવી પૂગ્યો છે. યાત્રાળુ પાસે વેરું માંગે છે. કેમ, શેના દામ લેવામાં આવે છે? મારા રાજાનો હુકમ છે કે જે કોઈ અહીંયા દામોકુંડની અંદર સ્નાન કરવા આવે તેની પાસેથી સવા ઢોકળો દામ લેવો, પછી સ્નાન કરવા દેવું. તને ખબર છે તું કોની સાથે વાત કરે છે? ખબર છે, પાટણ પતિની રાજમાતા સાથે. ખબરદાર, પાટણના રાજમાતા સામે બોલવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે તું અહીંયા સ્નાન કર્યા વગર પાછી નહીં જાઉં. જો રાજમાતા, તમારે મફત સ્નાન કરવું હોય તો અમારા મહારાજના નામના બલોયા પહેરો અને પછી સ્નાન કરો. સેવક, રાડિયાસના પાળેલા કૂતરા, તારી આ હિંમત? આ હિંમત નથી રાજમાતા, આ તો અમારા મહારાજાનો હુકમ છે. તારા મહારાજના હુકમને હું ઠોકર મારું છું.
આજે આ દામોકુંડનું પવિત્ર જળ હાથમાં લઈ સોગંદ લઉં છું કે જે દી જૂનાગઢની ગાદીએ મારા પુત્ર મૂળરાજને બેસાડીશ, તે જ દી આ કુંડમાં સ્નાન કરીશ. ચાલો દાસી, રથને પાછા વાળો. દીકરા, પડદો નહીં કોલ, સમાચાર માઠા છે. માઠા સમાચાર? એ શું બોલ્યા માં? એવું તે શું બન્યું? ઝટ કહો માં. બેટા, તો સાંભળ દીકરા, તું પાટણ પતિ મૂળરાજ અને હું તારી માં રાજમાતા. મારું અપમાન એટલે પાટણ પતિનું અપમાન અને સોલંકી કુળનું અપમાન. શું તારાથી સહન થશે? માં, ઝટકો, હમણાં જ કહી દો, તમારું અપમાન કરવાવાળો એવો કોણ છે? જે હશે તે એનું ધરથી માથું જુદું કરતા વાર નહીં લાગે. માં, કોણ છે કાળા માથાનો માનવી? ધીરો પડ બેટા, હે મુધા વળે આંબા ન પાકે. મારું અપમાન જૂનાગઢના રાડિયાસે કર્યું છે. તેના હુકમથી તેના માણસોએ દામ માગ્યા છે, સ્નાન કરવાની મના ફરમાવી છે. બેટા, દરેક યાત્રાળુ પાસે દામ લેવાય છે અને એ જ કુંડના જળથી હું પ્રતિજ્ઞા લઈને આવી છું કે જે દી જૂનાગઢની ગાદીએ હું મારા દીકરા મૂળરાજને બેસાડીશ, તે જ દી હું ત્યાં સ્નાન કરીશ, સોલંકી કુળની, નહીં તો હું માં નહીં. સુબેદાર, હમણાં જ આપણું સૈન્ય સાબદું કરો અને આપણે જૂનાગઢ પર યુદ્ધની તૈયારી કરો. માં, તમે તમારા મહેલે પહોંચો. હું પણ પ્રતિજ્ઞા કરું છું કે જૂનાગઢના રાડ યાસ પાસેથી ગાદી ન છીનવું તો હું પાટણપતિ મૂળરાજ સોલંકી ને. સુબેદાર, આમાં મને કઈ સમજાયું નહીં કે કળથી કેમ કામ લેવું. મહારાજ, રાજમાતાની ઈચ્છા એમ છે કે નિર્દોષ લોકોની હત્યા ન કરતા એકલા રાડિયાસને મારશો તો પણ જૂનાગઢ આપણા હાથમાં આવી જાય. એ બને કેવી રીતે? એકલો મળે ક્યાં? મહારાજ, થોડું કપટ કરવું પડે. આમે આપણે યુદ્ધમાં તો નહીં જીતી શકીએ. રાડિયાસને સમાધાનનું બહાનું કાઢી આમંત્રણ આપીએ, પછી કાછળ કાઢી નાખશું, પછી ભલે જે થવાનું હોય એ થાય. હા, એ રસ્તો ઠીક છે. તો લખો ચિઠ્ઠી, આપો આમંત્રણ. જૂનાગઢ ધણી રાડિયાસને પાટણના મંત્રીના પ્રણામ. આવો આવો, સ્વાગત છે, બેસો. બોલો, શું સંદેશો લઈને આવ્યા છો? જો મહારાજ, આ પાટણપતિનો સંદેશ છે. શ્રી જૂનાગઢના મહારાજ શ્રી રાડિયાસને સહર્ષ વિનંતી સાથે જણાવવાનું કે આ પત્ર મોકલનાર પાટણપતિ મૂળરાજ સોલંકી આપની સાથે યુદ્ધ કરવા નહીં પરંતુ સમાધાન કરવા માટે ઈચ્છા રાખે છે. જો આપની સંમતિ હોય તો અમે આપને પાટણ પધારી અમારી મહેમાનગતિ માણવાનું આમંત્રણ આપીએ છીએ. આવેલ મંત્રી સાથે જવાબ મોકલશો. આપના મહારાજનો પત્ર વાંચી અમને ઘણો જ આનંદ થયો છે. તેઓનો અમે સહર્ષ સ્વીકાર કર્યો. સુબેદાર, મહેમાનને કેટલી વાર છે? હવે આવતા જ હશે મહારાજ, પણ સોરઠનો રાહ આજે બચી નહીં શકે અને આપણા પર કોઈને શક પણ નહીં આવે. સુબેદાર, મારા વેરની આગ ત્યારે જ બુઝાશે જ્યારે સોરઠના રાનું નામ ભૂસાઈ જશે, સમજ્યા? ધીરે બોલો મહારાજ, વા પણ વાતું લઈ જાય. સુબેદાર, હવે તો દુશ્મન આપણા વશમાં છે, ખબર પડે તો પણ શું વળવાનું છે? છતાં પણ એ સોરઠનો સિંહ છે, મરજ છે, એકલે હાથે લડી લે એવો છે, માટે સમય સમજીને સુરતની જેમ નમી પડવામાં જ હિત છે. મહારાજ, મહેમાનો આવી ગયા હોય એમ લાગે છે. પધારો પધારો રાડિયાસ, સુરતના ધણી,
આ પાટણપતિ તમારું સ્વાગત કરે છે. બેસો મહેમાનો, બેસો. બીજું બધું તો ઠીક, હવે વેરઝેર સૌ ભૂલી અને આપણે સૌ એકબીજાને મળી હાથ મિલાવીએ, તેમાં જ આપણું અને આ પ્રજાનું સૌનું હિત છે. મહારાજ સાચું કહે છે. હા પાટણપતિ, વાત તો ત્યારે બને જ્યારે હૃદયમાં વેરની ભાવના ના હોય. એ બધું તો ઠીક, હવે રાત જામે એ પહેલા શરાબ અને નૃત્યની મજા લઈએ. મહારાજ આપની આજ્ઞા હોય તો નૃત્યાંગનાને હાજર થવાનું કહીએ. આજ્ઞા છે સુબેદાર. જસવંત તું ભાગ ભાગ અહીંથી. યુવરાજ નું રક્ષણ કરજે. એને તરત દેવાયત બોદરને હવાલે કરજે. રાણો વંશ બચાવવાની જવાબદારી હું તને સોંપું છું. રાણો વંશ જલ્દી જાઓ, રાના કુળનું નિકંદન કાઢી નાખો, જાઓ.
રાણીમાં, રાણીમાં દરવાજો ખોલો, રાણીમાં, વાલી, ઓ બેટા વાલી, વાલી, રાણીમાં ગજબ થઈ ગયો રાણીમાં, પાટણના મૂળરાજે દગો કર્યો સુમલદે, અને એમાં જ મહારાજ કામ આવી ગયા. રાણીમાં શાંત થાવ, અત્યારે રડવાનો સમય નથી. દુશ્મનોને આવતા વાર નહીં લાગે. જલ્દી નવગઢનો જીવ બચાવવાનું વિચારો સોમલદે. જશવંત, શું કરો તમે જ કહી કહો, મારા નવગઢને કઈ રીતે બચાવો છે? મારો તો જીતવાનું તો થઈ ગયું, મારા દીકરાને બચાવો. તું જ બચાવી શકે એમ છે. તું એને અહીંથી જલ્દી લઈ જા, બાપ દેવાયતને સોંપી દે. નવગઢનો વાળ પાકો ના થવો જોઈએ. રાણીબા, સોંપી દો, સોંપી દો, સોંપી દો વાલીને. હા વાલી, વાલી, મારા જીભનો માનેલો ભાઈ છે દેવાન, જલ્દી જા, એનો જીવ બચાવી લે. ગમે તેમ કરી હાલી દર બોડી દર પૂછતો કર, દીકરી જટ કર, દીકરી જા. જાઉં છું, પણ માં મને તમારો વિચાર આવે છે. મારો વિચાર ના કર બાવડી, તું તું નવગલ ને નીકળી જા વાલી.
પેલા રાક્ષસોના હાથમાં જીવતી નહી આવું. હા તો મારા પણ નથી, મારે જીવીને શું કામ છે? હું તેમની પાછળ ચાલી જઈશ, પાછળ જઈશ, ઝટકા રવાની ઝટકા. જીવના ભોગે પણ બચાવી દઈશ. હવે શું કરું ભગવાન? ક્યાં થઈને જો એમાં ખોડ્યા તું જશો કાળ માવડી રાકુના વંશને તું બચાવવા. ખોડર, શું તારી કૃપા છે! ક્યાં રાજનો કુંવર અને ક્યાં ભંગી જાતમાં જન્મેલ ભીમડો ભંગી! હાલ ભીમડા, ઉતાવળ કર, ઝટકર તારે આલીદર બોડીદર દેવાયતના ગામે જવાનું છે ભાઈ.
back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument or just the start of it? I wanna drive away so I can be so far from it. I wanna find a place where no one breaks their promises. Or maybe drown myself in something that is bottomless. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. I know that things seem bad, but they could be much worse. There's always someone else who has a greater curse, a greater thirst, a hunger, pain, and mercy. Just find whatever you got and try to be thankful first. I wanna feel again, I need a couple friends. I never really understood just how the story ends, but I can feel it's tense, don't know the consequence. The volatility of life, my only confidence. Is this an argument or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument or just the start of it? I wanna drive away so I can be so far from it. I wanna find a place where no one breaks their promises. Or maybe drown myself in something that is bottomless. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. જાહલ બેટા, તું તો ખૂબ ધાવી છો. નવગણ ભૂખ્યો થયો છે. તારો ભાઈ છે બેટા, હવે એ ધાવી લે. લાવ મુખી. આહિરાણી, કોઈ સાચું જ કીધું છે કે દીકરી તો વાડમાં પડી પડી મોટી થાય. લો, આ પારકી થાપણ જતન કરજો. હો મુખી, મુખી તમે જરાય ચિંતા નહીં કરતા. મારા માટે તો જેવો આપણો ઉગો એવો આ નવઘણ. અહિરાણી, એક પણ તમે વાત સાંભળી લો. જો પાટણના સોલંકીને ખબર પડશે ને કે આપણે ઘેર રાનો વંશ મોટો થઈ રહ્યો છે, તો આપણો તો જડમૂળથી નિકંદન નીકળી જશે. એવા એક મુખી, આશરો દીધા પછી ચિંતા કરવાની ન હોય. તમ તમારે કામે વળગો. ઠીક છે આયરાણી, મુરલીધર સૌ સારાવાના કરશે. લ્યો, સોલે પાણી મેલો. આ
સુઈ જા બેટા, સુઈ જા. હા ના બેટા, ના 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 ના. નવઘર બેટા, ઉઠો તો, ઉઠો બેટા. જાસલ, ઉઠો તો બેટા, ઉઠો, ઉઠો તો ઉગા બેટા, ઉગા, ઉઠો તો, ઉઠો. હાય રાણી, હું કેતરેથી આવી ગયો, પણ હજી નવઘણ ને જાહલ દેખાતા કેમ નથી? જાહલ તો રમતુડીના ઘરે ગઈ છે, અને નવઘણ, નવઘણ તો ક્યાંય ઘોડા દોડાવતો હશે. ભલે ભલે, પણ ખાવા ટાણે આવી જાય તો સારું. મોટા ભાઈ, મોટા ભાઈ, મને થોડા પૈસાની જરૂર છે. હજી પરમદી તો લઈ ગયો છે, એનું શું કર્યું? એ તો વપરાઈ ગયા. આપણા ખોરડામાં અને બીજાના ખોરડામાં કઈ ફેર ખરો કે નહીં? મને તો કોઈ ફેર નથી જણાતો. કાં તો મને જોઈએ ત્યારે પૈસા આપો, કાં તો મને મારો ભાગ આપી છૂટો કરો. આખી જિંદગી તમારી પાસે ભિખારીને જે માંગતા જવાનું, મને પાલવતું નથી. અરે ભાઈ, બાપની આબરૂનો તો ખ્યાલ કર, તારા ધંધા મને કઈ સારા નથી લાગતા. તો શું આખો દી ઢોર જ ચલાવ્યા કરું? અરે તમે મૂકી થઈ ગયા એટલે મોજુક કરો એમ જ ને? તો પછી કાન ખોલીને સાંભળી લે, જ્યાં સુધી આ દેવાય જીવે છે ત્યાં સુધી આ ઘર જમીન કે ઢોરના ભાગલા નહીં પડે. તારે જેમ કરવું એક કાન. તો તમે પણ સાંભળી લો, હું આજ પછી આ ઘરમાં પગ નહીં મૂકું, અને જ્યારે આવીશ ત્યારે મારો ભાગ લઈને જ. મંત્રી, આપણા રાજ્યમાં અનાજના કોઠાર તો બરાબર ભરેલા છે ને? સુબેદાર, આપણા રાજ્યમાં લશ્કરની વ્યવસ્થા તો બરાબર છે? બહુ સારી ચાલે છે. મહારાજની જય હો. શું સંદેશો છે દાસી? કોઈ આહીર આવેલ છે, આપને ખાસ મળવા માંગે છે. નામ પાંચો બતાવે છે. એ કોણ હશે સુબેદાર? મહારાજ, આહીર બચ્ચો અહીં આવે એટલે કંઈક અંગત સ્વાર્થ માટે આવ્યો હશે, માટે સાંભળી તો લ્યો. ઠીક છે દાસી, એમને અંદર આવવા દો. મહારાજનો જય હો. શું નામ છે પાંચો? ક્યાંથી આવે છે અને શું કામ છે? જલ્દી કહો, મહારાજ પાસે સમય નથી. મહારાજ, હું એક એવી ખબર લાવ્યો છું કે આપ આખી જિંદગી યાદ રાખશો. હું આલીધર બોડીધર ગામથી આવ્યો છું, અને ખબર આપતા પહેલા વચન આપો કે મને મારો ઘરાસ આપવાની જવાબદારી આપની રહેશે. જો ખબર એવી હશે તો મહારાજ ઘરાસ ઉપરાંત ઇનામ પણ આપશે. હા, જરૂર જરૂર, અમારું વચન છે, જલ્દી કહો. મહારાજ, મહારાજ ગામમાં મારા મોટા ભાઈ દેવાયત મૂકીને ત્યાં આપનો દુશ્મન રાનવગણ ઉછરીને મોટો થઈ રહ્યો છે. શું કહ્યું? રાનવ વંશ હજી જીવે છે? સુબેદાર, તાત્કાલિક આ વાતની ખાતરી કરાવો. જો આ સાચી હોય તો દુશ્મનનો ગમે એમ કરીને ખાત્મો કરાવી નાખો. તમે જરાય ચિંતા ના કરો મહારાજ, હું હમણાં જ થાળેદાર તથા સિપાહીઓને લઈને પાંચા સાથે ત્યાં જાઉં છું. આપની આજ્ઞા મુજબ જ થશે. ચાલો પાંચા આહીર. બોડીદર ગામની પ્રજાને પાટણ પતિનો હુકમ છે, જેના ઘરમાં રાખ પુલનો વારસ ઉછરીને મોટો થતો હોય તે અમોને સામે ચાલીને અમારા હાથમાં સોંપી દે તો તેમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે. એમ આ સોરઠની પ્રજા આપણને કદાપી નહીં બતાવે.
થાણેદાર, એક એક ના ચામડા ઉતારી નાખો, આમાંથી કોઈક તો સાચું જરૂર બોલી જશે. તમારા ઘરમાં નવઘણ છે? જલ્દી બતાવો. અરે પાટણ પતિ નો હુકમ છે, એક એક ના ચામડા ઉતારી નાખવામાં આવશે. થાણેદાર, સિપાહીને મોકલીને દેવાયત મૂકીને ચોરા પર બોલાવો. જેવો હુકમ સુબેદાર. સૈનિકો જાઓ, અત્યારે ને ત્યારે દેવાયત મૂકીને અહીં ચોરા પર બોલાવો. દેવાયત મૂકી છે. બોલો ભાઈ, મુખીનું શું કામ પડ્યું? આપને ચોરા પર સુબેદારથી તુરંત બોલાવે છે, અમે તમને લેવા જ આવ્યા છે. ઠીક છે, ઉભા રહો, હું હમણાં જ આવું છું. અરે જાહેલની માં! હા મુખી, મને રાજનું તેડું છે, હું ત્યાં જ આવું છું. નવગણને ક્યાંય બહાર ના જવા દેશો. હા, તમે ચિંતા ન કરો આહિર, તમ તમાર નિરાત જીવે જાઓ. સુબેદારજી, દેવાયત મુખી આવી ગયા છે. આવો આવો મુખી, બેસો. ઠીક છે, કહો મારા માટે શું હુકમ છે? મુખી, દરિયામાં રહીને મગરમચ્છ સાથે શા માટે વેર બાંધો છો? દેવાયત, તમારે ત્યાં રાફુનો વારસ નવઘર ઉછળી રહ્યો છે, એ વાત સાચી છે? એ વાત સાચી છે, પણ એમાં હું કોઈ રાજનો ગુનેગાર નથી, રાજનો વફાદાર છું. મુખી, શું બોલો છો તેનું ભાન છે? તમે તો રાજના દુશ્મનને આશરો આપ્યો છે, તેને વફાદારી કેવી રીતે કહેવાય? એ દુશ્મન મારે ત્યાં નજર કે છે, મોટો થતા રાજને સોંપી દેવાનો જ હતો, એમાં મેં કંઈ ખોટું નથી કર્યું. હવે આ બધી સુફિયાણી વાતો રહેવા દો અને સોંપી દો એ રાજના દુશ્મનને. રાજનો દુશ્મન મારે ઘેર જ છે, મોકલી આપો કોઈ માણસને તેડી આવે. લાવ હું આહિરાણી. આહિરાણી, આવેલ રાજાના સિપાહીને આપણો નવઘણ સોંપી દઈ મોકલી આપો, અને જોજો, ચિઠ્ઠી ધ્યાનથી વાંચજો, રાહ રાખીને વાત કરજો. મને મારા રમકડા આપી દે ને ભાઈ. નહીં આપું, નહીં આપું, જા, એ તો મારા માટે છે. ઉગા જાહલ, હું છે તમને બેઉને? જાહલ બેટા, ભાઈને હેરાન ન કરતી, હું જરા જોઉં કોણ આવી છે. સિપાહી ઉભા છે, એ તને લઈ જશે. ચાલ, તને તૈયાર કરી દઉં. ચાલ. માં, માં, હું પણ ભાઈની આરે જાઉં? ના બેટા, ત્યાં તો ઉગાનું કામ છે,
તું તો અહીંયા મારી સાથે રહેવાની છે. લ્યો બાપ, હાચવીને લઈ જજો, હજુ બાળક છે. મહારાજ, નવગણ આવી ગયો. સુબેદાર, સંભાળી લો રાજની અમાનત. જા બેટા, જા. થાનેદાર, ઉડાવી દો આ રાકુળના વારસનું માથું. પાટણ પતિનો હુકમ છે. મુરલીધર, દયા કરજે બાપ, મન કઠણ કરવાની શક્તિ આપજે. પારકા મારે એનું દુઃખ જરાય નથી થાતું, પણ જ્યારે પોતાના જ મારે છે ને ત્યારે સહન નથી થાતું. મુખી, આમાં પણ અમને કઈ ભેદ લાગે છે. છોકરો નવગણ નહીં પણ તમારો દીકરો ઉગો હોય એવું લાગે છે. તો બાપ, એવું શું કરું કે તમને ખાતરી થાય કે રાનો વારસ નવગણ જ છે? એવું કરો, આયરાણીને બોલાવી અને આ છોકરાની આંખો કાઢે અને આંખો ઉપર પગ મૂકીને ચાલે. છતાં પણ આંખમાં આંસુ ન આવે તો અમે માની લઈશું. જેવી આપની આજ્ઞા. તો જાઓ, આહિરાણીને બોલાવો. બોલો મુખી, મને કા બોલાવી? જુઆ હિરાણી, રાજને હજી ખાતરી નથી કે આ પુત્ર આપણો નવગણ નથી. તમારે ખાતરી કરી બતાવવાની છે કે આ પુત્ર આપણો નવગણ જ છે. એ કેવી રીતે? હિરાણી, નવગણની આંખો કાઢી તેના પર પગ મૂકી અને તમારે ચાલવાનું છે. અને હા, આંસુ ન આવે તો અમે માનીએ. Thank you.
પાટો ખોલીને ચાલો તો અમને ખબર પડે ને કે આ નવગણ જ છે. ભરી સભામાં ગુમટો તો ઉઘાડી નાખું છું, પણ આજ પછી સોરઠિયા આહીરની વહુવારું કોઈ થી મોટેરાઓની લાજ નહીં કાઢે. હા બેટા, હમણાં ગરમ ગરમ રોટલો ભાઈને આપું. બેટા જાહર, તારા બાપુ માટે ભાથું બાંધી અને તું ખાઈ લે, અને ભાઈની હારે તું તારા બાપુને ભાથું આપીને આવી લેજ. માં, હું તો આવીને ખાઈશ, નહીં તો મોડું થશે. ભાઈએ તો ખાઈ લીધું છે. બેન જલ્દી કરને, હવે ઊભી થાને, બાપુને મોડું થશે. આપા ઉભા રહ્યો. આપા, શું દીકરા, આજે ભૂલો પડી ગયો કે હું? ના આપા, ચાઈને જ આવ્યો છું. થયું કે બાપુને આરામ આપવો જોઈએ, હવે તમારો દીકરો જોવાન થઈ ગયો છે. લાવો રાજ મારા હાથમાં. લે બેટા, હું પણ જોઉં. જરા ગાંડા હળવે આપજો. આજે મારી દીકરી જાહલના વિવાહ છે, એટલા માટે આપણે સૌ ભેગા થયા છે. અને મારું માનવું છે કે આ પ્રસંગે જો આપણા મહારાજ મૂળરાજ ના હોય ને તો આ પ્રસંગ મોળો લાગે. જો તમારો બધાનો સાથ હોય ને તો આપણે જૂનાગઢ જઈ મહારાજને આમંત્રણ આપી આવીએ. હા હા, અમે સૌ તૈયાર છીએ, ચાલો. આપણી સાથે નવગણ પણ છે,
તો આપણે એના રક્ષણ માટે હથિયાર રાખવા જરૂરી છે. નગર નારાયણ. મુખી બાપા, અમે અમારા હથિયાર તો અમારી સાથે જ છે. રાખવાની રક્ષા માટે અમે સૌ તૈયાર છે. તો ભાઈઓ, હાલો આપણે હમણાં જ જઈએ. હા હા, ચાલો ચાલો. બેટા નવગણ, તારે પણ અમારી સાથે જ આવવાનું છે. હાલ પડી ગઈ છે, આપણે અહીંયા જ વિશ્રામ કરીએ. ભાઈઓ, શાંતિથી બેસો ને મારી વાત ધ્યાનથી સાંભળો. તમને સૌને ભેગા કરવા માટે જાહલનો વિવાહ તો એક બહાનું હતું, પણ રાના કુંવરને એનું સોરઠ પાછું મળે ને એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છે. અને આજે સમય છે કે પાટણપતિના હાથમાંથી જૂનાગઢ લેવાનો આજે દિવસ આવી ગયો છે. બેટા નવગણ, જુનાગઢની ગાદીએ બેસવાનો સમય પાકી ગયો છે ને તું તૈયાર થઈ જા ને મારી વાત ધ્યાનથી સાંભળ. જુનાગઢના કાંગરે ચડી જશે ને ત્યારે એલો ઢોલ વગાડશે અને અમે બધાય સોલંકીના સૈનિકોનો ખાતમો બોલાવી દઈશું. આપા, તમારી જ આજ્ઞાની રાહ જોઉં છું. હવે તો મારું મન પણ મારા બાપુનું વેર વાળવા થનગની રહ્યું છે. તમે વાર ન લગાડો, હું હમણાં જ ચપટી વગાડતા ઉપરકોટ પહોંચી જઈશ. વાહ સોરઠના ધણી વાહ, માં ખોડિયાર તારા રખોપા કરે દીકરા. જય મુરલીધર. આવી રીતે દેવાયત આહિરે પોતાના સમાજને સાથે રાખી મૂળરાજ સોલંકીને યુદ્ધમાં હરાવી રા નવગણને તેનો જૂનાગઢનું રાજ્ય પાછું અપાવી ગાદીએ બેસાડી દીધો. ધન્ય છે બેન જાહલ, પરમ કૃપાલો માં ખોડિયારની કૃપાથી આપા દેવાયત અને મારા બહાદુર આહિર જવાનોની સહાયથી મને મારું આ રાજ પાછું મળ્યું. આ મારો નહીં, આપણા સૌનો વિજય છે. બોલો સોરઠપતિ રા નવગણનો જય.